જોઈશું ધોરણ 9 વિષય ગુજરાતી. તેમાં આપણે પત્રલેખન કઈ રીતે મેળવશું તેનું સમજૂતી મેળવી. તો આજનો આ વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે મારી આ ચેનલ ઉપર નવા હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા. સૌથી પહેલો પ્રશ્ન, તમારા શહેરથી દશેક કિમી દૂર આવેલા રંગ રસાયણના કારખાનાનું દૂષિત પાણી નદીના જળમાં ભળે છે, તેથી નદીનું જળ પીવાલાયક રહ્યું નથી. આ અંગે ઘટતી કાર્યવાહી કરવા રાજ્યના આરોગ્ય મંત્રીને અરજી કરો. તો સૌથી પહેલાં ઉત્તર 1, અલકાપુરી. આપણે શું લખવાનું? તો કે એડ્રેસ લખવાનું છે યજ્ઞેશ ભુવન ભરૂચ. અહીંયા શું આવશે? તો કે તમારો પિનકોડ નંબર, તારીખ, જે તારીખે આપણે લખીએ. તો હવે આપણે કોને લખીએ છીએ પત્ર? તે પ્રતિ માનનીય આરોગ્ય મંત્રી શ્રી, મંત્રાલય, ગાંધીનગર. વિષય, નદીનું જળ પીવાલાયક રાખવા બાબતે. આદરણીય મહોદય, હું ભરૂચ શહેરનો નાગરિક છું અને ઉત્તર દર્શાવેલા સરનામે રહું છું. આ પત્ર દ્વારા હું મારા શહેરની એક મહત્વની સમસ્યા બાબતે આપનું ધ્યાન દોરવા માગું છું. છેલ્લા કેટલાક દિવસોથી અમારા શહેરથી દશેક કિમી દૂર આવેલા તેથી નદીનું રસાયણના કારખાનાનું દૂષિત પાણી નદીના પાણીમાં ભળે છે, તેથી નદીનું પાણી પીવાલાયક રહ્યું નથી. આ અંગે ઘણીવાર અમારા શહેરની જનતાએ મ્યુનિસિપાલિટીના આરોગ્ય ખાતાને અરજી કરે છે, પરંતુ આ અંગે હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આવું દૂષિત પાણી આમ જ વહેતું રહેશે અને તે અંગે તાત્કાલિક કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો શહેરમાં રોગચાળો ફાટી નીકળશે અને તેને કારણે પશુ પંખી તથા માણસોના જીવન જોખમમાં મુકાઈ જવાની પૂરેપૂરી શક્યતા છે. મારા શહેરની સમગ્ર જનતા વતી આપને નમ્ર વિનંતી કરું છું કે શહેરની જનતા અને પશુ પંખીઓના આરોગ્યની દ્રષ્ટિએ નીચે મુજબના તાત્કાલિક પગલાં લેવામાં આવે. 1, તાત્કાલિક રસાયણના કારખાનાનું દૂષિત પાણી નદીના જળમાં જતું રોકવામાં આવે. 2, રંગ રસાયણના કારખાનાના માલિકને નોટિસ મોકલવામાં આવે. 3, દૂષિત જળની અશુદ્ધિ દૂર કરવા માટે તાત્કાલિક આરોગ્ય કાર્યવાહી કરવામાં આવે. તેવો જ બીજો પત્ર છે, તમારા મિત્રને વૃક્ષોનું મહત્વ દર્શાવતો પત્ર લખો. અહીંયા શું આપેલું છે? તો કે આપણું સરનામું 12 અમરનગર રોડ, આદર્શ સોસાયટી, જેતપુર, 360 360, તેના પિનકોડ નંબર છે. તારીખ, જે તારીખે તમે પત્ર લખો છો તે. પ્રિય મિત્ર અથવા તો મિત્રની જગ્યાએ તમે તમારું નામ પણ લખી શકો છો. વિષય, વૃક્ષોનું મહત્વ બાબતે. ગઈકાલે મને તારો પત્ર મળ્યો. મને જાણીને ખૂબ ખુશી થઈ કે તું વૃક્ષ પ્રેમી છો. વૃક્ષો આપણા જીવનની અંદર ખૂબ જ ઉપયોગી છે. આપણે વૃક્ષમાંથી ફળ, ફૂલ, અનાજ, કઠોળ, લાકડું મળે છે. વૃક્ષ વરસાદ લાવવા માટે ખૂબ જ ઉપયોગી છે. વૃક્ષ આપણને ખૂબ ઉપયોગીની સાથે ઔષધીય એટલે કે દવાઓ, ભોજન, પવિત્ર વૃક્ષો જેમ કે તુલસી, વડલો વગેરે. વૃક્ષોએ આપણા જીવનનું એક અમૂલ્ય અંગ છે. તેના લીધે તમામ જીવજંતુઓ, પ્રાણીઓ, મનુષ્યો માટે ખૂબ જ લાભદાયક છે. તારા માતા પિતાને મારા સાદર પ્રણામ. તારા પત્રની રાહ જોઈશ. લિખિતન તારો મિત્ર. અહીંયા નીચે તમારું નામ લખવાનું છે. જો મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી આ ચેનલ સીડી એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.